ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજ 24 એપ્રિલ બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગઈકાલે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન હતું. ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતદાન થયું હતું. જામનગર બેઠક પર 60.70% મતદાન નોંધાયું હતું. 2014ની ચૂંટણી કરતાં 0.3% વધુ મતદાન થયું છે. હાલારના કુલ 10,05,252 મતદારોએ મતદાન કર્યું હતું. ગઈકાલે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. અહીં ભાજપના રાઘવજી પટેલ અને કોંગ્રેસના જયંતિ સભાયા વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. કુલ 1,50,843 મતદારોએ મતદાન કર્યું હતું. 23 મેએ લોકસભા ચૂંટણીના પરિણામો સાથે જ આ બેઠકનું પરિણામ પણ આવશે. જામનગર લોકસભા બેઠક માટે ગઈકાલે હાલારમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. મતદાન પછી ઈવીએમ અને વીવીપેટ મશીનો સીલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જામનગરના ઓસવાળ સેન્ટર, ડીકેવી કોલેજ અને ડીસીસી હાઈસ્કૂલને રિસીવિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સ્થળોએ તમામ સીલબંધ ઈવીએમ અને વીવીપેટ મશીનો સંગ્રહિત કરવામાં આવ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ગરીબ વર્ગના બાળકોને ફ્રી શિક્ષણનો હક આપે છે. નવા શૈક્ષણિક વર્ષમાં કેટલા બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ મળશે? હાઈકોર્ટે આ અંગે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. રાજ્ય સરકારે પ્રત્યુત્તરમાં કુલ 1.17 લાખ બાળકોના એડમિશન થશે તેમ કહ્યું છે. આ અંગે રાજ્ય સરકારે સોગંદનામું પણ રજૂ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે આરટીઈ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 6 મેથી પ્રવેશની યાદી બહાર પડશે. ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરનારાઓ માટે અલગ યાદી બહાર પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 200 અને 500 ની નવી નોટ બહાર પાડવાની છે. આ સમાચાર સાંભળી ગભરાવાની જરૂર નથી. નવી નોટો આવ્યા પછી પણ હાલની નોટો ચલણમાં માન્ય રહેશે. નવી નોટમાં આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંતા દાસના સિગ્નેચર હશે. આ સિવાય નોટની ડિઝાઇનમાં કોઈ પણ પરિવર્તન કરવામાં આવ્યું નથી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.